કેટલો ઉકાળવાનો છે? લગભગ 5-10 મિનિટ. થોડું ઘટ થઈ જાય ચીઝ અને દૂધ જે છે એકબીજા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી. તેલ લઈશું. ત્રણ મોટી ચમચી તેલ લેવાનું છે. તો આને આપણે માઇક્રોવેવમાં કરી શકીએ? હા, માઇક્રોવેવ બી કરી શકાય છે. અગર માઇક્રોવેવ કરતા હો તો આને 2 મિનિટ પહેલાં માઇક્રો કરવાનું છે. બહાર કાઢીને પછી જરૂર લાગે તો ફરીથી એકવાર માઇક્રો કરી શકીએ છીએ 1 મિનિટ માટે. અત્યારે નાના છોકરાને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ, એટલે આની અંદર હું લીલા મરચા કે કશું એડ નથી કરતી. જે પેસ્ટ બનાવી હતી એ લઈશું, 2 ચમચી. ઝીણી સમારેલી ડુંગળી છે 1/2 વાટકી. ટામેટા છે એ પણ 1/2 વાટકી. વટાણા છે 1/2 વાટકી. કેપ્સિકમ 1/2 વાટકી. બધા મસાલા કરીશું. પાઉંભાજીનો મસાલો છે 1 મોટી ચમચી. મીઠું સ્વાદ પ્રમાણે. લાલ મરચું 1/2 ચમચી. શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી. બાફેલા બટાકા છે 1/2 વાટકી. પાણી એડ કરીશું અત્યારે 1/2 વાટકી. અને ઘણી વખત આ રીતે ઘરે જ્યારે આપણે ભાજી બનાવતો હોય તો એનો જે કલર હોય ને એ બહાર જેવો ના આવે, તો એના લીધે પણ એની જે એક્સેપ્ટન્સ હોય ને એ ઓછી થઈ જાય. તો હવે જે ચીઝ સોસ બનાવ્યો હતો એને આમાં એડ કરી દઈશું. એની કન્સિસ્ટન્સી સેટ કરવા થોડું પાણી એડ કરીશું. એટલે કેવી રાખવાની છે આની? કરી જેવી તમે ભાત જોડે ખાઈ શકો, લાઈક પુલાવ જોડે ખાઈ શકો એવી કન્સિસ્ટન્સી રાખીશું. એટલે ગ્રેવી વાળું શાક કેવું હોય થોડું લિક્વિડ, બસ એવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો સવારે એકદમ ધીમા ગેસ પર ચડવા દઈશું. હા, અને બટરનો 1 ક્યુબ એડ કરીશું. બસ બટરનો ક્યુબ એડ કર્યા પછી એને હલાવતા નથી. થોડાક ધાણા નાખીશું અને લગભગ આને 10-15 મિનિટ માટે એને ધીમા ગેસ પર થવા દઈશું. જ્યાં સુધી પુલાવનો તડકા કરીએ ત્યાં સુધી એને ગેસ પર રાખવાની છે. તેલ લઈએ છે 1 ચમચી અને બટર લઈશું 1 ક્યુબ. લસણની પેસ્ટ છે 1/2 ચમચી અને એની સાથે જે આપણે લાલ મરચાંની જે પેસ્ટ બનાવી હતી લસણવાળી એ લઈશું 1 ચમચી. પુલાવની અંદર લસણની ફ્લેવર થોડી આગળ પડતી રાખીશું, કારણ કે ભાજી એકદમ ચીઝી છે એટલે પુલાવને થોડોક સ્ટ્રોંગ કરવો પડશે. કોબીજ છે, ડુંગળી છે ડાઈસ કરેલી છે, 1 ચમચી જેટલી કોબીજ લેવાની છે, 1 ચમચી જેટલી ડુંગળી છે, કેપ્સિકમ બધું જ ડાઈસ કરેલું છે, પણ બધું જ શાકભાજી 1-1 ચમચી લઈએ છે. બાફેલું બટાકો છે, ટામેટા અને પાર બોઇલ કરેલા વટાણા, બધા જ મસાલા કરીશું. મીઠું ઓલરેડી ભાતમાં છે તો શાકભાજી પૂરતું જ લઈશું. હળદર 5 ચમચી, પાઉંભાજીનો મસાલો 1 ચમચી, લાલ મરચું 1/2 ચમચી અને આની ઉપર ફરીથી થોડુંક તેલ લઈશું.
એટલે મસાલો જે છે બળી ના જાય, અડધી ચમચી જેટલો. થોડુંક પાણી છાંટીશું. એકદમ એવી જ ફીલ આવી રહી છે. સ્પેશિયલી શનિ રવિની વાત કરીને ત્યારે તો આજે પાવભાજી અને પુલાવની જે લારી હોય ને ત્યારે પણ તો જબરજસ્ત ભીડ જોવા મળે તમને. એકદમ સાચી વાત છે. અને એટલે જ અમુક વાર ઘરે આપણે બધી જ રેસિપીઝ બનાવતા હોઈએ પણ નાની નાની વસ્તુઓ જે છે ને એનું અગર ધ્યાન રાખીએ ને તો સેમ તમને બહાર જેવો ટેસ્ટ મળે. યસ, એ લોકોના જે એવા વાસણ હોય, અમુક કહેવાય ને કે એ લોકોની જે હલાવવાની જે રીત હોય કે એ બધી વસ્તુઓ છે ને એનાથી પણ બહુ જ ફરક પડતો હોય છે ડિશમાં. એટલે આની જે સુગંધ છે ને એનાથી જ આમ ખબર પડી જાય કે હા આ જે લારી પર મળે છે એના જેવું બની રહ્યું છે. કારણ કે ઘરે જયારે આપણે પુલાવ બનાવતા હોય તો આજુબાજુ બીજી ચાર વસ્તુ કરતા હોય, એટલે ધીમા ગેસ પર ધીરે ધીરે અહીંયા શાક થઈ રહ્યું છે તો બીજું કંઈક કરી લો, પણ આ જે ફૂલ ગેસ પર જે આની ચડવાની જે મજા છે ને એની જે સુગંધ આવે ને એની જે ફ્લેવર આવે એ ફ્લેવર આવે તો જ તમને લારી વાળી ફીલ આવે, અથવા તો ના આવે. બસ શાકભાજી બધું બરાબર થઈ ગયું છે. હવે જે ભાત કૂક કર્યા હતા એ એડ કરીશું. લગભગ એક વાટકી જેટલા ભાત લેવાના છે. અને હવે તો શિયાળામાં કેવું કે ઘણી વખત સાંજે આપણે ડિનરમાં પુલાવ અને સાથે સૂપ એ પ્રકારનો કોમ્બો પણ કરતા હોઈએ તો એ બી બહુ મસ્ત લાગે, બહુ સરસ લાગે. અને આવી રીતે અગર તમારા ઘરમાં મોટો તવો હોય, લોખંડનો તવો, તો એના પર બી તમે બલ્ક ક્વોન્ટિટીમાં અગર ચાર પાંચ જણાનું ફેમિલી હોય તો મોટા તવામાં તમે કરશો તો એટલી ક્વોન્ટિટીમાં આરામથી ભાત કૂક થશે. યસ, અને આ જ વસ્તુ અગર બે વાર કરો છો અને ફૂલ ગેસ પર કરો છો તો વાર નથી લાગતી. હા, તો આ જ પ્રોસેસ અગર બે વાર કરો છો તો પણ આખા ફેમિલી ને જેટલા ભાત જોઈએ એ બે બેચમાં કૂક થઈ જશે. બસ હવે એને ફૂલ ગેસ પર 5 મિનિટ માટે થવા દઈશું. આને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે બંનેની. હવે ફટાફટ સર્વ કરો. યસ, બસ ગેસ ઓફ કરી દઈએ અને તવા પુલાવ પર થોડુંક લીંબુ નાખીશું. અચ્છા, એક ચમચી જેટલું લીંબુ નાખવાનું છે અને ધાણા. બટાકાની પણ ઇફેક્ટ જોઈ શકે છે, એકદમ તળાઈ ગયા હોય એવા છે. એટલે જ્યારે પણ ઘરે આપણે તવા પુલાવ બનાવતો હોય ત્યારે આપણે અલગથી બટાકાને તળીએ કે એ ફીલ આવે. યસ, પણ એની જરૂરત જ નથી. જો તમે એને ફૂલ ગેસ પર આવી રીતે કોઈ પણ પહોળા વાસણમાં કરશો તો એ આવી જ ઇફેક્ટ આવશે. યસ, આ જ ફરક છે ને સાદા પુલાવ અને તવા પુલાવ. યસ, બસ ભાજી પણ તૈયાર છે. યસ, ગેસ ઓફ કરી દઈએ. બંનેને એક જ સાથે સર્વ કરીશું. એક સાઈડ એને થોડુંક પ્રેસ કરી દઈશું. એટલે પુલાવને આપણે એટલો ખાઈ શકીએ પણ ભાજી સાથે તો પુલાવ જ જોઈશે, રાઈટ? યસ, એની જોડે ચીઝી ભાજી સર્વ કરીશું. પાવભાજીને એકચ્યુઅલી આપણે બહુ જુદા ફોર્મમાં ખાધેલી છે, લાઈક હરિયાળી પાવભાજી પર, બ્લેક પાવભાજી પર, પાવભાજી ફોન્ડ્યુ પર. યસ, પણ આ અલગ છે. જ્યારે નાના બાળકો માટે જ્યારે કોઈ પણ રેસીપી વિચારવાની હોય બનાવવા માટે તો હંમેશા કંઈક અલગ જ વિચારવું પડે, કારણ કે એ લોકોને એવરી ટાઈમ કંઈક અલગ અલગ જ જોઈતું હોય છે. યસ, બસ થોડા ધાણાથી ગાર્નિશ કરીશું. અને અગર કમ્પ્લીટ મીલ બનાવવી હોય તો આની જોડે ખાલી બટર ટોસ્ટેડ પાઉં છે અથવા તો ચીઝ ગાર્લિક બ્રેડ છે એવું કશું પણ આની જોડે સર્વ કરી દો તો કમ્પ્લીટ મીલ એ લોકો માટે થઈ જશે. પણ જરૂર જ નથી, બહુ જ યમી છે. યસ, તો બસ તવા પુલાવ અને એની સાથે ચીઝી ભાજી તૈયાર છે.